समरादित्य महाकथा बहुबीजो पार्ट 24। महाराजा सिंह जयपुर आवीने सर्वप्रथम मंत्रिमंडळने आमंत्रित कर्यो। महाराजाए वार्तानो प्रारंभ कर्यो। युद्ध कर्या विना प्रयोजन सिद्ध थई गयो। घोर हिंसा थती अटकी गई। परंतु आ घटनानी आसपास अने मार्गमां जोयेलू मत्स्य गलागलनुं दृश्य तेना विषयमां मने घणा घणा विचारो आव्या। शा माटे सामंत राजा दुर्मतीए उत्पात मचावेलो? राज्यना विस्तारनी स्पृहाए एने उत्पात मचावा प्रेरित कर्यो। आ संसारमां आवा उत्पातो चालता रहे छे। जीवो आवा बधा कुकर्मो करीने मृत्यु पामीने दुर्गतिमां चाल्या जता होय छे। वैषयिक सुखो हलाहल विष जेवा होय छे। लाखो वर्ष ए सुखो भोगव्या કેટલું ઝેર આત્મામાં ભેગું થયું હશે? એ ઝેરના પ્રભાવથી આત્માને મુક્ત કરવાનો એક જ ઉપાય છે, અને તે સાધુ ધર્મ છે। હું સાધુ ધર્મ અંગીકાર કરવા ચાહું છું। મને હવે રાજ્યની સ્પૃહા નથી, વિષયોમાં આસક્તિ નથી, કોઈ જીવ પ્રત્યે રાગ નથી કે દ્વેષ નથી। दुनिया साथे मारे कहीं लेवा देवा नथी। एक ज काम करवानू बाकी छे, युवराज आनंदनो राज्य अभिषेक। ते करीने हूँ साधु धर्म अंगीकार करीश। महाराजाए पोतानो वक्तव्य पूर्ण कर्यु। मंत्रिमंडळ स्तब्ध थई गयु। कोईने आवी कल्पना न हती। राज्य त्यागनो अने साधु धर्मनो आटलो झड़पी निर्णय महाराजा लेशे એનો કોઈ સંકેત જોવા મળ્યો ન હતો। મહામંત્રી ઊભા થયા, મહારાજાને પ્રણામ કરી તેમણે પોતાનું વક્તવ્ય શરૂ કર્યું। અસંખ્ય વર્ષોથી જયપુરની રાજપરંપરા આ જ રીતે ચાલી આવી છે। રાજકુમાર યોગ્ય ઉંમરમાં આવે એટલે એનો રાજ્યાભિષેક કરી રાજા રાણી ચારિત્રના માર્ગે જાય છે, એટલે મહારાજાનો નિર્ણય તો યોગ્ય જ છે। વળી મહારાજા અને મહારાણી તો ગુરુદેવ શ્રી ધર્મઘોષ સૂરીજી પાસેથી જીન ધર્મ પામેલા છે। તેમના આત્માના પ્રદેશે પ્રદેશે જીન ધર્મ પરિણત થયેલો છે। તેઓના વિચારોમાં ધર્મ છે, તેઓના આચારોમાં ધર્મ છે, એટલે સર્વ ત્યાગમય સાધુ ધર્મનો સ્વીકાર કરવાની ભાવના તેમના હૃદયમાં જાગે જ। મહારાજા, અમે આપના શ્રેય માર્ગની આડે નહીં આવીએ। અમે મંગળ કામનાઓ કરીએ છીએ કે આપનો શ્રેય માર્ગ નિર્વિઘ્ન હો। મહામંત્રીનો સ્વર ભીનો થઈ ગયો। ઉપસ્થિત મંત્રીઓ પણ ઉદાસ થઈ ગયા હતા। મહારાજાએ રાજપુરોહિતને આજ્ઞા કરી, આનંદકુમારના રાજ્યાભિષેકનું સારું મુહૂર્ત જોઈને મને કહો। રાજપુરોહિતે ત્યાં જ પંચાંગ જોઈને મુહૂર્તનો નિર્ણય કરીને જણાવ્યું, આજથી પાંચમા દિવસે વસંત પંચમીના દિવસે રાજકુમારનો રાજ્યાભિષેક કરવો શ્રેષ્ઠ છે। મહારાજાએ મંત્રીમંડળને આજ્ઞા કરી, રાજ્યાભિષેકની તૈયારીઓ કરાવો। જ્યારે નીલમણી પ્રસાદના મંત્રણા ગૃહમાં મંત્રીમંડળ સાથે મહારાજાની મંત્રણા ચાલી રહી હતી, ત્યારે કુમાર આનંદના મહેલમાં સામંત રાજા દુર્મતી સાથે ગુપ્ત મંત્રણા ચાલી રહી હતી। રાજા દુર્મતી મહારાજાની શરણાગતિ સ્વીકાર્યા પછી એની રાજધાનીમાં ગયો જ ન હતો, બીજા માર્ગેથી તે જયપુર પહોંચી ગયો હતો। તે કુમાર આનંદના મહેલમાં ઉતર્યો હતો। વાર્તાલાપનો પ્રારંભ કરતા કુમારે કહ્યું, રાજન, ગઈકાલે મને જાણવા મળ્યું કે મહારાજા મારો રાજ્યાભિષેક કરવા ઈચ્છે છે, અને અત્યારે મંત્રણા ગૃહમાં તેઓ મંત્રીમંડળ સાથે મંત્રણા કરી રહ્યા છે। કુમાર, તમે ભોળા ન થશો, જે મંત્રીમંડળ તમને યુવરાજ પદ આપવા પક્ષમાં ન હતું તે મંત્રીમંડળ તમારો રાજ્યાભિષેક થવા દેશે? અસંભવ। પરંતુ આ રીતે મને કોઈનું દાન ખપતું પણ નથી। મહારાજા મને રાજ્ય આપે અને હું એનો સ્વીકાર કરી લઉં, એમાં મારું પરાક્રમ શું? પરાક્રમી પુરુષો પોતાના બાહુબળથી રાજ્ય મેળવતા હોય છે, અને એ માટે રાજન તમારે મને સાથ આપવાનો છે। કુમાર, તમે માંગશો ત્યારે સાથ આપીશ,
તમે આજ્ઞા કરશો તે પ્રમાણે કરીશ, પછી કંઈ? દુર્મતીએ કુમારની ચાપલૂસી કરતા કહ્યું, તો હું તમને તમારા રાજ્યના સીમાડા પાસેના 100 ગામ ભેટ આપીશ, તમને મહાસામંતની પદવી આપીશ. આપણી મૈત્રી છે કુમાર, મૈત્રીમાં આવું બધું લેવા દેવાનું ન હોય. આપ મહારાજા બનશો, હું મહારાજાનો અંગત મિત્ર બનીશ, બસ એથી વિશેષ શું જોઈએ? રાજન, મહારાજા એમને એમ નહીં બની શકાય, એ માટે વર્તમાન મહારાજાનો વધ કરવો પડશે. કુમારની આ વાત સાંભળીને દુર્મતી જેવો પુષ્ટ સામંત પણ હચમચી ગયો. તે કુમારના મુખ સામે પહોળી આંખે જોઈ રહ્યો. રાજન, તમે ડરી ગયા? તમને મારી વાતથી આંચકો લાગ્યો? ના રે ના કુમાર, મહારાજા તમારા પિતા. પિતા નહીં, દુશ્મન છે. મને એ દિઠ્ઠો નથી ગમતો, અને એ જીવે છે ત્યાં સુધી હું રાજા નહીં બની શકું. મંત્રીમંડળ મને રાજા નહીં બનવા દે. કુમાર, ગમે તે હોય, પરંતુ મહારાજાનો વધ કરવો એ કોઈ ખાવાના ખેલ નથી. મહારાજા અદ્વિતીય યોદ્ધા છે, પોતે એકલા 1000 સુભટોને ભારે પડે એવા છે. આપણે ક્યાં યુદ્ધભૂમિ પર જઈને લડવું છે? આપણે તો છલ કપટનો સહારો લઈને એમને. છલ કપટ? કુમાર, ભલે મેં મહારાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, પણ ક્યારેય મેં છલ કપટ નથી કર્યું. ભલે, હવે હું તમને છલ કપટ શીખવાડીશ. રાજન, રાજનીતિમાં છલ કપટ ઉપાદેય મનાયેલા છે. સામંત દુર્મતી ઊંડા વિચારોમાં પડી ગયો. કુમાર ખંડમાં આંટા ફેરા મારવા લાગ્યો. દુર્મતીએ કહ્યું, કુમાર, જે કંઈ પગલું ભરો તે સમજી વિચારીને ભરજો, કારણ કે મહાસેનાધિપતિ જયપાલને તમે ઓળખો છો? એ કાળનો પણ મહાકાળ છે, મહારાજાનો અનન્ય મિત્ર છે. મહારાજા પ્રત્યે શત્રુતા રાખનારા 2 સામંત રાજાઓને ઘડીના 6ઠા ભાગમાં એણે યમસદન મોકલ્યા છે, એનો હું સાક્ષી છું. રાજન, તમારી સામે મેં દોસ્તીનો હાથ શા માટે લંબાવ્યો છે? આ જ પ્રયોજન છે. તમારા જેવા પરાક્રમી પુરુષ મારી સાથે હોય પછી મને ચિંતા ના હોય. તમારે મારી પાછળ જ રહેવાનું છે. એ સેનાપતિનો બચ્ચો મારા ઉપર પ્રહાર કરે એ પહેલા તમારે એને પતાવી નાખવાનો. કુમાર, એ કામ સહેલું નથી. જાણું છું, સહેલું કામ હોત તો તમને બોલાવત નહીં ને. કુમાર હસી પડ્યો. તેના હાસ્યમાં ક્રૂરતાના પડઘા પડતા હતા. રાજન, યોગ્ય સમયની આપણે પ્રતીક્ષા કરીશું. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે કામ પતાવી દઈશું. બસ હું આ જ વાત કહેતો હતો. આવા કામમાં ઉતાવળ ના કરવી જોઈએ, ધીરજથી કામ કરવું જોઈએ. પણ ત્યાં સુધી તમારે અહીં જયપુરમાં જ રહેવું પડશે, અને તમારા ખાસ વિશ્વાસપાત્ર પરાક્રમી 100 જેટલા યોદ્ધાઓને પણ જયપુરમાં બોલાવી લેવા જોઈએ, તો કામ બગડી જશે. જયપુર રાજ્યના ગુપ્તચરોથી કંઈ છૂપું રહેતું નથી. અહીં અત્યારે આપણા ઉપર પણ કોઈ ગુપ્તચરની નજર ફરતી જ હશે. ગુપ્ત શબ્દ વેશમાં બોલાવી લો સુભટોને. સુભટોની જરૂર પડવાની જ, કારણ કે અત્યારે જયપુરનો એક પણ સૈનિક મારી પાસે નથી. બીજી બાજુ મહાસેનાધિપતિ જયપાલથી આપણે સાવધાન રહેવું પડે. દુર્મતી વિચારમાં પડી ગયો. એક દ્રષ્ટિએ એને પોતાના સુભટોને જયપુરમાં રાખવાની વાત સારી લાગી. કાલે કદાચ કુમાર ફરી બેસે અને સેનાપતિ ઘેરી લે, ત્યારે એના સુભટોની સહાયથી તે ભાગી તો શકે, પોતાના પ્રાણની રક્ષા તો કરી શકે. તેણે પોતાના અરણ્યપુરમાં ગુપ્ત રીતે સંદેશો મોકલીને શીઘ્રાતિશીઘ્ર 100 સુભટોને બોલાવી લીધા. કુમાર આનંદે તેમની રહેવાની જમવાની વગેરે વ્યવસ્થા ગોઠવી દીધી. ત્યાં બીજી બાજુ મહારાજાએ મહારાણી કુસુમાવલીને કુમારના રાજ્યાભિષેકની વાત કરી. કુસુમાવલી મૌન રહી, વિચારીને બોલી, આપે કુમારને બોલાવીને વાત કરી કે હું તારો રાજ્યાભિષેક કરવા ઈચ્છું છું? ના, હવે વાત કરીશ. એ પહેલાં એના રાજ્યાભિષેકનું મુહૂર્ત પણ કઢાવી લીધું આપે.
એ ઉદંડ છે, તમને ના પાડી દેશે તો? મેં તો રાજ્યાભિષેક માટેની સામગ્રી પણ તૈયાર કરવા મહામંત્રીને આજ્ઞા કરી દીધી છે. મારું મન માનતું નથી નાથ. આપણે તો હવે શીઘ્રથી શીઘ્ર ચારિત્ર ધર્મ સ્વીકારી લઈએ, એ જ શ્રેષ્ઠ માર્ગ છે. રાજ્યાભિષેક થઈ ગયા પછી બીજા જ દિવસે આપણે ગુરુદેવ ધર્મઘોષ સુરીજીના પાસે ચારિત્ર ધર્મ અંગીકાર કરી લઈશું. હું તો કહું છું કે મંત્રીમંડળ રાજ્યાભિષેક કરશે, આપણે આજે જ નીકળી જઈએ. સ્વામી, મારું મન ખૂબ વિવળ બન્યું છે. મને હવે એક એક ક્ષણ આકરી લાગે છે. આ મહેલમાં, આ નગરમાં દૂર દૂર ચાલ્યા જવા માટે મન ઝંખ્યા કરે છે. આપ જો મને અનુજ્ઞા કરો તો હું આજે જ ગુરુદેવ પાસે પહોંચી જાઉં. દેવી, હવે ક્યાં વાર છે? વસંત પંચમીના દિવસે રાજ્યાભિષેક કરીને તરત જ નીકળી જઈશું. મહારાજા, ક્ષમા કરો, પરંતુ શું આપે જ રાજ્યાભિષેક કરવો જરૂરી છે? આપના વિના ના થઈ શકે રાજ્યાભિષેક? થઈ શકે, પરંતુ અત્યારે આપણે રાજ્યાભિષેક કર્યા વિના સાધુ ધર્મ સ્વીકારી લઈએ તો અનુચિત લાગે, મંત્રીમંડળ પણ ના માને. જેવી આપની ઈચ્છા નાથ, હું તો આપના ચરણોની દાસી છું. વધારે શું કહું, મને અશુભના ભણકારા વાગે છે. મહાદેવી, શુભ કે અશુભ બધું કર્મોને આધીન છે. આપણે શુભમાં સાવધાન રહેવાનું છે, અશુભમાં સાવધાન રહેવાનું. જે કંઈ શુભ અશુભ બનવાનું જ છે તે બનીને જ રહેશે. ભવિતવ્યતાને કોઈ મિથ્યા કરી શક્યું નથી. દેવી, મનમાંથી ભય દૂર કરો, નિર્ભય બની જાઓ. કુસુમાવલી મહારાજાની નિર્ભય વાણી પર ઓવારી ગઈ. પરંતુ તેને જ્યારે ગુપ્ત માહિતી મળી હતી કે કુમારના મહેલમાં સામંત રાજા દુર્મતિ આવીને રહેલો છે, ત્યારે તરત જ મદન રેખા દ્વારા સેનાધિપતિ જયપાલને સાવધાન રહેવા સૂચના આપી દીધી હતી. મહારાજા એકલા ક્યાંય બહાર ન જાય, એમની સાથે જયપાલે પોતે જ રહેવાનું. જયપાલે ગુપ્તચર દ્વારા માહિતી મેળવી લીધી હતી કે દુર્મતિ કુમારના મહેલમાં ગુપ્ત રીતે રહેલો છે. એ સતર્ક બની ગયો હતો. રાજમહેલની ચારે બાજુ ગુપ્ત વેશમાં સશસ્ત્ર સૈનિકોનો પહેરો ગોઠવી દીધો હતો. આ વાત કુમારની એક દાસીએ કુમારને કહી કે રાજમહેલની ચારે બાજુ સશસ્ત્ર સૈનિકો ગોઠવાઈ ગયા છે, કારણ કે આપનો રાજ્યાભિષેક નક્કી થયો છે એટલે સુરક્ષાનો પ્રબંધ કરવામાં આવ્યો છે. દુર્મતીએ કહ્યું, કુમાર, તમને કંઈ સમજાય છે ખરું? રાજ્યાભિષેકના પ્રસંગે રાજમહેલની ચારે બાજુ સશસ્ત્ર સૈનિકો શા માટે ગોઠવવા પડે? મને તો બીજી જ ગંધ આવે છે. શાની? કુમારે પૂછ્યું. તમારી યોજના પાર પડે એ પહેલાં તમને જ પતાવી નાખવાની આ યોજના છે. એટલે તમને રાજમહેલમાં બોલાવવામાં આવશે, પછી ઘેરી લેવામાં આવશે, ને ધરથી માથું જુદું. મહારાજા આવું ના કરે. બધું જ બને રાજનીતિમાં. મહારાજા ના કરે, મંત્રી કરે, સેનાપતિ કરે. મને સમજાતું નથી. મને સમજાય છે. કુમાર, તમે જાણો છો કે તમારા માતા મહારાણી તમને જરાય નથી ચાહતા, તમારું મુખ જોવા પણ રાજી નથી. અને તમે તમારી માતાનું મુખ શું જોયું છે? એ તમને પિતાના હત્યારા તરીકે જ સમજે છે. એટલે તમે પિતાની હત્યા કરો એ પૂર્વે એ તમને જ હણાવી નાખે. કુમાર ગંભીર વિચારમાં પડી ગયો. ત્યાં દ્વારપાલે આવીને કહ્યું, મહારાજ કુમાર, આપને મળવા સેનાધિપતિ જયપાલ પોતે આવ્યા છે. સાંભળીને દુર્મતીનો પસીનો છૂટી ગયો. તે મહેલના ભૂમિગૃહમાં અદશ્ય થઈ ગયો. કુમારે મહેલના દ્વારે જઈને જયપાલનું સ્વાગત કર્યું. બંને કુમારના મંત્રણા ગૃહમાં આવ્યા. કુમાર, મહારાજા તરફથી આપને શુભ સમાચાર આપવા આવ્યો છું. વસંત પંચમીના દિવસે આપનો રાજ્યાભિષેક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહારાજાની ઈચ્છા છે કે આજે આપ તેઓને મહેલમાં જઈને મળો. યુદ્ધયાત્રાથી પાછા આવ્યા પછી સંભવત આપ મહારાજને મળ્યા નથી. સાચી વાત છે, નથી મળ્યો. કોઈ અગત્યના કામમાં વ્યસ્ત હશો. અગત્યનું કામ મારે શું હોય, તમારે હોય સેનાપતિજી.
तो पछी आपे महाराज ने मळवू जोईए ने, आप क्यारे पधारशो महाराजा पासे, मध्यकान काळे या संध्या काळे? आप कहो एटले हूँ महाराजा ने निवेदन करी शकू। अने हूँ महाराजा ने मळवा न जाऊं तो? एवुं शा माटे? तेओने मळवानी मारी इच्छा नथी, एनो कोई कारण जाणी शकू? तमारे जाणवानी जरूर नथी सेनापतिजी। इतला माटे जाणवू जरूरी छे के आपना राज्याभिषेकनी तिथि जाहेर थई गई छे, राज्याभिषेकनी तैयारीओ चाली रही छे, अने ए बधो कार्यभार हूँ संभाळी रह्यो छुं। मारा कहेवाथी नहीं, महाराजाना कहेवाथी। तो तेओनी साथे वात करो। तो शू आप राज्याभिषेक माटे तैयार नथी? आपनी इच्छा नथी? मारे महाराजा ने निवेदन करवू पड़शे। हूँ कोईना दया दान थी राज्य मेळवा मानतो नथी, हूँ मारा पराक्रम थी राज्य मेळवी शकू छू। सेनापति जयपाल पोताना मन में समसमीने बैठा हता। थोड़ी वार बेसीने हूँ जाऊं छू कहीने उभा थया। सावधानी थी महलनी बाहर निकली गया। बीजी बाजू कुमार स्वगत बोल्यो, जयपाल तू मने फसावीने मारी नहीं शके।